ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મેળા એક નવા વ્લોગમાં ઊંટની સાથે. તો આવી જ રીતે આપણે કરવાના. આપણે શોખીન છીએ, બે ઘોડી થઈ ગઈ છે અને બીજું ઘણું બધું આવે છે. હવે ઊંટની પસંદગી ચાલુ છે, કદાચ આપણે ઊંટ પણ લઈએ. તો આવનારા દિવસોમાં તમને આવી જ રીતે ઊંટ ને કંઈક ને કંઈક નવીન નવીન કદાચ કાલ ઉઠીને મદનની હોય લઈ આવીએ, હાથી લઈ આવીએ. તો આવું અલગ અલગ બધું જોવા મળશે. તો બસ આવી જ રીતે વ્લોગમાં બનનારા જો ખૂબ મજા આવવાની છે, કારણ કે બન્ના રાઇડર ક્લબ પૂરા ભારતમાં ફરશે, આવી રીતે ઊંટ ને બધું લાવશે. સાડા ત્રણ વર્ષ નો છે અને આપડે માયકો પણ એ બાઈકો છે, 35,000 માં દેવો છે. તો તમે આપણે બ્લોગમાં કોમેન્ટ્સ કરજો કેટલામાં લેવાય એમ, કારણ કે આપણને ઊંટનો અનુભવ નથી. 35,000 કે છે ભાઈ, મારવાડથી આવ્યા છે, ચડાવશે એનો નંબર લઈ લઈએ છીએ આપણે, એટલે આપણે એને આ સુધીમાં ફોન કરશું. બરાબર, તો બ્લોગમાં બન્યા જ રહેજો, કદાચ સોદો થઈ જાય તો તમને બતાડશું. ઇન્દ્રપ્રસ્થ ફાર્મ ઉપર ઊંટ પણ આવી જશે. એકાદો દુવો મારી દો, તમારા બ્લોગ માં જમી જશે. જોર આવીને ધૂમ આઉટ છે ને, પૃથ્વીરાજ સિંહ બાપુ, ક્ષત્રિય ઠાકુર. પણ પુત્રી બાપુ પણ જડી આદણે ઘોડે સવાન, પણ લીધી હાથ મે હથિયાર. એ પણ બાપુ ને જાજે પણ ખમા કરે, માં હોન ભાઈ મડડા વાળી રે રે આ રે એનો ભરિયા રાખે મામો ગર ભંડા. કે પણ બોલો ઘોડા જાર બોલો આકડા જાર લીધે યાર, પણ દાવો જો પણ ફોજ માં ઝીકવા આર રે તો મરવું જાર પણ એકણવાર. પણ ગોડિયાલ જડી જણે કા કરે, પણ કા ખરાની બનો તો હતાણે. એ પણ જીમે જીમે પણ નો ધન ની દાન રે આર રે તો જાવશે માં જગદંબા તું ઘોડિયા. વાહ, શું નામ છે? બાવળી. બાવળી છે મોટા મચિયાળામાં, વછેરો છે 2 મહિનાનો, બહુ મસ્ત, કાંઈ ઘટે નહીં. એવો અશ્વપ્રેમી હોય ગમે ત્યાં ભાળે ને ઘોડા, એટલે ત્યાં પહોંચી જ જાય. પછી એને કદાચ ગમે એ હોય ને તો એ ન્યા ન જાય, પહેલાં ખેંચાય ન્યા આવે છે ને જમાવટવાળી. ગાજના બચ્ચા છે. કેમ કરવું છે વેદાંત? કેડીની રાઈડ કરવાની છે. એનું નામે આજે લગભગ આપણે નક્કી કરી નાખશું, કારણ કે બધા એનું કોમેન્ટ્સમાં આવે છે અલગ અલગ નામ. કોઈ કે બીટુ કીધું છે, કોઈએ કેડી કીધું, કોઈએ માકડી કીધું, કોઈએ તોરલ કીધું છે. આવી જ રીતે અલગ અલગ નામ બધે આવે છે. તો આજ સાંજ સુધીમાં લગભગ આપણે નામ નક્કી કરી નાખશું.
તો આવનારા વ્લોગમાં તમને નામ જણાવી દેશું કે શું રાખ્યું એમ. આજે આપણે સવારે શરૂ કરી દીધી છે નવી કેડી ઘોડીની, અને વેદાંત આવી ગયો છે કે ભાઈ આપણે આ ચક્કર મારી લઈએ. અને કબૂતરનો એકદમ મસ્ત ચબૂતરો છે, બહુ ઝાઝા કબૂતર છે. અને આપણે પણ એવું વિચાર્યું છે કે આપણે જે પિંજરું તૈયાર થયું છે એમાં કબૂતર નાખશું તો વધારે સારું રહે એમ. બીજી આઈટમો આપણે પ્લસ તો કરવાની છે, પણ અત્યારે જે પિંજરું તૈયાર થયું ને એમાં આપણે કબૂતર નાખશું એવું વિચાર્યું છે. બરાબર ને ભાઈ વેદાંત? તો આવી રીતે અમારા વ્લોગમાં બન્યા રહેજો. બે ઘોડી થઈ ગઈ છે અને હવે કબૂતર આવશે, ત્યારબાદ અલગ અલગ વસ્તુ આપણે બધી ઉમેરતા રહેશું. તો આપણા વ્લોગમાં કાયમી આવી મજા આવતી જ રહેવાની છે. અત્યારે વેદાંત મોજ કરે છે કેડી ઘોડીમાં, અને પછી હમણાં એને મૂકી અને આપણી કેસરને લઈને નીકળશું. એનો પણ રાઉન્ડ આપણે આજ મારવાનો છે, કારણ કે 3-4 દિવસથી આપણે કેસરને બહાર કાઢી નથી. આવી ગઈ છે આપણી કેડી. કેમ રહ્યો આટો મારવામાં? એમ રેવાલમાં કેવી છે? એમ તને ખબર છે આ કઈ છે? ઓલા રામદેવભાઈ અને ભારતીજી ઓલા વ્લોગ બનાવે છે, બસ ઈ વ્લોગમાં થોડાક દિવસ પહેલા વિડીયોમાં હતી, અને આ એના મામા દીકરાની પાસેથી જ આપણે લીધી છે. તો આ પ્રખ્યાત ઘોડી છે, રામદેવભાઈ ના મામા દીકરાની જ છે. તો અવારનવાર વ્લોગમાં આવેલી છે આ, એટલે બધા ઓળખે છે કે ભાઈ આ છે ને એ ન્યાની છે એમ. તો એ આજે આપણી પાસે આવી ગઈ છે. હવે આજે આખા દિવસમાં આપણે કેસર માટે અને નવી ઘોડી જે આવી છે એની માટે થાણીઓ બનાવવાનું બધું કામ હતું આજે. એટલે આજે જો આવી રીતે વાહડાને બધું ફિટ કર્યું, બાંધ્યું પાઇપને ખોડીને, એટલે આપણે આ કેસર માટેનું બનાવ્યું. અહીં કેસર રહેશે કેસર, અને આ બીજું એક જે ગાળો બનાવ્યું એ આપણે નવી ઘોડી માટે, કારણ કે એ હબર છે તો 1-2 મહિનામાં એને બચ્ચું આવશે, એટલે એના માટે આ સ્પેશિયલ કરી નાખ્યું. તો આવી રીતે 2 પાર્ટ કરી નાખ્યા આપણે. તો શું થાય, બેને સારું રહીને બેને કદાચ કે માથા કોઈ ન થાય, કારણ કે પહેલે દિવસે પાટા ઉલાળતી હતી. તો ચાલો હવે આને પાલો દેવાનો છે, પાલો દઈ દઈ, પાણી પાણી તો પીવડાવી દીધું હતું. તો ફરી પાછા કાલે મળશું નવા વ્લોગમાં. તો અહીં આપણે આજના વ્લોગને વિરામ આપીએ. તો ગુડ નાઇટ, ટેક કેર.